સુઝાનજી, સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ, જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, ચોક્કસથી દરેક લોકો હોય છે, સામાન્ય લોકો તે ઉપયોગ કરતા હોય છે, ખાસ સેલિબ્રિટીઝની જો વાત કરવામાં આવે તો સેલિબ્રિટીઝ જે રીતે આ રીતે વિવાદિત ટિપ્પણીઓ કરતા હોય છે કે વિવાદિત ટ્વીટ કરતા હોય છે, ખાસ જો યુવાઓની વાત કરીએ તો યુવાઓની માનસિકતા ઉપર આની કેટલી નેગેટિવ ઇફેક્ટ પડતી હોય છે? સોશિયલ મીડિયા એક એવું મીડિયા છે જેમાં પોઝિટિવ ઇફેક્ટ બી હોય અને નેગેટિવ ઇફેક્ટ બી હોય. હવે નોર્મલી સોશિયલ મીડિયા એવું કહે છે કે તમારું ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ, તમે જે કહેવા માંગો છો તમે કહો. પણ અત્યારે જે સેલિબ્રિટીઝ છે, જે લોકોને ખબર હવે પડી ગઈ છે કે ભાઈ અમે કંઈક બી આડું અડું લખશું એટલે મીડિયા પિકઅપ કરશે, અને મીડિયા બી એવું જ આડું અડું પિકઅપ કરશે, કોઈક સારી ચીજ થશે તો મીડિયા પિકઅપ નહીં કરે, પણ કંઈક આડું અડું પેલા ગાળો કરી પર્સનલ પેલું કેરેક્ટર એસેસિન તરત મીડિયા પિકઅપ કરશે. અને જે મીડિયાના ભૂખ્યા, પબ્લિસિટીના ભૂખ્યા લોકો છે, જેને કે સેલિબ્રિટી લો, પોલિટિશિયન લો, બીજા ઘણા બધા આવે, ફિલ્મવાળા બી આવે અને સ્પોર્ટ્સમેન બી આવે, બધા આવે, તો એ લોકો શું કરે, ભૂખ્યા છે કે લોકોને પબ્લિસિટી જોઈએ, આમ એ લોકોનો કોઈ જોતો, એ લોકોનો ધંધો કેરિયર કશો ચાલતો ખાસ, હેડતો બેડતો નથી હોતો, તો એ લોકો શું કરે છે કે આવી આડી અવળી ટ્વીટ કરે. હવે થાય કે શું કે જ્યારે આડી અવળી ટ્વીટ કરે છે ત્યાં કોઈકના ટ્વીટ પર આડું અવળું બોલી નાખે, તો એનાથી શું થાય કે એ લોકોને આજ સુધી મળેલી છે, બધાને તમે જોતા હશો, બધાને એનું પેલું એ મળે, કોઈક પ્લસ બોલે, કોઈક માઇનસ બોલે, ટ્રોલ થાય, નોટ ટ્રોલ થાય, બધું થાય, પણ ઇન શોર્ટ એ લોકોને મીડિયા એટેન્શન મળે, જે કહે છે ને કે ઘણી વાર સારા કામ કરશો તો તમને મીડિયા વાળો જોશે બી નહીં, અને કંઈક કોઈકને બે થપ્પડ મારશો તો ફ્રન્ટ પેજમાં તમારું મોટું મોટું આવશે. એટલે આ છે હવે આની અસર કઈ રીતે, જે તમારું મૂળ ક્વેશ્ચન છે કે આની અસર એ થઈ રહી છે કે બીજા લોકો શીખી રહ્યા છે, જેને કે આમ આદમી છે જે નોર્મલ માણસો છે એ શું શીખે છે કે લાઈને હું બી આવું કરું. એટલે તમે જોયું છે ઘણા બધા સોશિયલ મીડિયા પર પોતાનું સુસાઇડ દેખાડે, એક બે આઈ એમ વેરી સોરી ટુ સે, પણ ઘણી વાર પોતાનું પેલું આડાવલા કામો બી દેખાડે છે. એટલે આ બહુ જ એક નેગેટિવ અસર પડી રહી છે અને આને કંટ્રોલ કરવી પડશે, ના તો આનો કોઈ અંત નથી. એટલે આ મારો ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે.